તહેવારોને લઈ પોલીસ દ્વારા શહેરમાં વાહન ચેકિંગ સહિત ફૂટ પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે ત્યારે સુરતની ખટોદરા પોલીસને સર્વેલન્સ સ્ટાફ ઉદના દરવાજા પાસે વાહન પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા આ સમયે ઉદના રિલાયન્સ મોલ નજીકથી અમદાવાદ પાર્સિંગ ટોયોટો કાર લઈ ચાર જણા પુરપાટ રવાના થયા હતા જેને લઈ પોલીસે તેઓની હિલચાલ શંકાસ્પદ લાગી હતી હેડ કોન્સ્ટેબલ રામશી રબારી બાઈક પર તેઓનો પીછો કર્યો હતો આરટીઓ સુધી પીછો કરતા ત્યાં કારનું ટાયર ફાટી જતા કાર ત્યાં જ મૂકી ચારે ભાગવાની તૈયારી કરતા હતા આ સમયે એક મોરાદ ઇસ્માઇલ પકડાઈ ગયો હતો જ્યારે બાકીના ત્રણ ભાગી છૂટ્યા હતા ત્રણમાંથી બેના શર્ટ ફાટેલા હતા છતાં શર્ટ વગર ભાગ્યા હતા પોલીસે કારમાંથી 7-8 લાકડાના ફટકા કબજે કર્યા પકડાયેલાની તપાસ કરતા તે ઈરાનનો વતની હોવાનું કબૂલ્યું હતું પ્રાથમિક પૂછપરછમાં ઈરાની મોરાદ ઇસ્માઇલ તેના ત્રણ સાગીરી તો દિલ્હી પાર્સિંગની કાર પર અમદાવાદ પાર્સિંગ નંબર પ્લેટ લગાડી ફરતા હતા હાલ તો પોલીસે ઈરાનીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત